સંતુલન સ્થિતિમાં હશે, પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહી, અચ્છા એ બધા હશે, સંતુલનમાં હશે અને એ સંતુલન સમયે આ ઘટક કણો દ્વારા પ્રવાહી એટલે કે આ પ્રવાહીની સપાટી પર જે દબાણ લાગે છે, પ્રવાહીની સપાટી પર જે સંતુલન સમયે જે દબાણ ઉત્પન્ન થાય છે એ દબાણને બાષ્પ દબાણ કહેવાશે. એટલે કે આપેલ તાપમાને પ્રવાહી એ બાષ્પીભવન પામે છે, આપેલ તાપમાને પ્રવાહી બાષ્પીભવન પામે છે અને સંતુલન સમયે, અને સંતુલન સમયે બાષ્પ દ્વારા પ્રવાહીની સપાટી પર, સંતુલન સમયે બાષ્પ દ્વારા પ્રવાહીની સપાટી પર લાગતા દબાણને બાષ્પ દબાણ કહે છે. એટલે કે એની વ્યાખ્યા લખી શકાશે કે આપેલ તાપમાને પ્રવાહી બાષ્પીભવન પામે છે અને સંતુલન સમય પ્રવાહીની સપાટી પર લાગતા પ્રવાહીની સપાટી પર બાષ્પ દ્વારા લાગતા દબાણને વ્યાખ્યા એવું કહે છે કે આપેલ તાપમાને પ્રવાહી બાષ્પીભવન પામે છે અને સંતુલન સમયે પ્રવાહીની સપાટી પર બાષ્પ દ્વારા લાગતા દબાણને પ્રવાહીની સપાટી પર દબાણ જે લાગે છે દબાણને બાષ્પ દબાણ કહે છે. આ બાષ્પ દબાણ જે છે એને અસર કરતા પરિબળો કયા કયા છે? તો એક તો જે પ્રવાહી છે પ્રવાહીનો સ્વભાવ, એટલે કે પ્રવાહી જે છે એનું વચ્ચે કણો વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ, ઓછું હોય તો બાષ્પ દબાણ વધારે હોય છે. ઘટક કણો વચ્ચેનું જે આંતરાણ્વીય બળ ઓછું હોય તો સહેલાઈથી તૂટી જાય અને સહેલાઈથી પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર પામશે. એટલે કે આંતરાણ્વીય બળ ઓછું અને બાષ્પ દબાણ વધારે. બીજું પરિબળ જોઈએ તાપમાન. તાપમાન જેમ વધે એમ જો તાપમાન વધારવામાં આવે તો પ્રવાહીના જે કણો છે એ ગતિ ઉર્જા મળશે, ગતિમાં આવશે અને ગતિમાંથી શું કરશે પ્રવાહીના જે કણો છે એ પણ શું રૂપાંતર પામશે, બાષ્પમાં રૂપાંતર પામશે. એટલે બાષ્પમાં રૂપાંતર પામતા કણોની સંખ્યા વધશે, તાપમાન વધારતા બાષ્પમાં રૂપાંતર પામતા કણોની સંખ્યા વધશે, જેથી સપાટી પર લાગતું જે બાષ્પ દબાણ છે દબાણ એ કેવું થશે વધશે. એટલે તાપમાનના વધારા સાથે બાષ્પ દબાણ પણ વધે છે. એટલે પ્રવાહીનો સ્વભાવ તો કે પ્રવાહી જે છે એમાં આંતરાણ્વીય આકર્ષણ બળ જો ઓછું હશે તો બાષ્પ દબાણ વધારે હશે, આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે હશે તો બાષ્પ દબાણ ઓછું હશે. બીજો છે તાપમાન. તાપમાન વધારે એમ બાષ્પ દબાણ વધારે, તાપમાન વધારે એમ બાષ્પના કણો છે વધારે બાષ્પમાં રૂપાંતર પામશે અને જેટલા બાષ્પના કણો વધારે એમ બાષ્પનું દબાણ જે છે વધારે આવશે.
એના પછી જોઈએ આપણે રાઉટ નો નિયમ राउट नो नियम तो राउट नो नियम बे बनवाना छे पहला बे केस छे एमा एक केस छे के जेमा अ जेमा बाष्पशील द्रव्य અને બાષ્પશીલ દ્રાવક એટલે કે બંને બાષ્પશીલ પ્રવાહી હોય ત્યારે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક એટલે પહેલું જોઈએ આપણે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક બંને બાષ્પશીલ છે એટલે કે દ્રાવણમાં એટલે કે દ્રાવણ જે છે દ્રાવણ જે બને છે દ્રાવણ કેવું કહેવાય દ્વિઅંગી દ્રાવણ થશે દ્વિઅંગી દ્રાવણ સપોઝ દ્રાવ્ય છે એને એ કહીએ અને દ્રાવક જે છે એને બંને બાષ્પશીલ છે એટલે બંનેનું બાષ્પ દબાણ ઉત્પન્ન થશે બંનેનું બાષ્પ દબાણ ઉત્પન્ન થશે બાષ્પ દબાણ બનશે એટલે કે જો શુદ્ધ અવસ્થામાં એ લખીએ પહેલા દ્રાવક દ્રાવ્ય એ માટે લખીએ દ્રાવ્ય એ એનું શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ સપોઝ પી વન પી એ ઝીરો શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ દ્રાવ્ય અથવા જે ઘટક આપણું જે છે એનું શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ પી એ ઝીરો છે દ્રાવણમાં એનું બાષ્પ દબાણ દ્રાવણમાં બાષ્પ દબાણ પીએ છે બીજું એનું દ્રાવણમાં મોલ અંશ સપોઝ એચ એ છે એટલે કે દ્રાવ્ય એ છે જેમ શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ પીએ ઝીરો છે દ્રાવણમાં દ્રાવણમાં જ્યારે દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે એનું બાષ્પ દબાણ પીએ અને એનું દ્રાવણમાં મોલ અંશ છે એક્સ એ છે એટલે દ્રાવ્ય દ્રાવક બી માટે લખ્યું દ્રાવક બી માટે શુદ્ધ અવસ્થામાં એટલે કે જ્યારે શુદ્ધ અવસ્થામાં જ્યારે દ્રાવ્ય દ્રાવણ બનાવવામાં ના આવે ત્યારે શુદ્ધ અવસ્થામાં એનું બાષ્પ દબાણ પીબી ઝીરો છે જ્યારે દ્રાવણમાં એનું બાષ્પ દબાણ જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણમાં બાષ્પ દબાણ પીબી અને દ્રાવણમાં મોલ અંશ એક્સ બી છે મોલ અંશ એક્સ બી છે એટલે કે દ્રાવ્ય એ છે એનું શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ પી પીએ ઝીરો દ્રાવણમાં પીએ અને મોલ અંશ છે એક્સ એ રીતે દ્રાવક બી છે એનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ પી ઝીરો પીબી ઝીરો દ્રાવણમાં બાષ્પ દબાણ પીબી અને દ્રાવણમાં મોલ અંશ છે એક્સ બી છે રાઉલના નિયમ મુજબ એવું લખી શકાય કે રાઉટના નિયમ મુજબ દ્રાવણમાં રહેલા દરેક દરેક ઘટકનું આંશિક દબાણ દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું આંશિક દબાણ આંશિક બાષ્પ દબાણ તે દ્રાવણ બાષ્પ દબાણ તે દ્રાવણમાં રહેલા ઘટકના બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તે ઘટકના તે ઘટકના મોલ અંશના સપ્રમાણમાં
માં હોય છે દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે એટલે કે દ્રાવ્ય એ માટે લખવું હોય તો લખાશે દ્રાવ્ય એ માટે દ્રાવ્ય એ માટે એનું બાષ્પ દબાણ દ્રાવણમાં બી એ હોય તો એ સમ ચાલે છે અથવા સમપ્રમાણમાં છે તે ઘટકના મોલ અંશ એટલે કે એક્સ એ ના આ સમપ્રમાણનું સાઇન કાઢવું હોય ચિહ્ન કાઢવું હોય તો વચવાનું પડે એટલે પી એ બરાબર પી એ ઝીરો એ ઇન્ટુ એક્સ એ એવી જ રીતે દ્રાવક બી માટે રાઉટનો નિયમ લખાશે કે દ્રાવકમાં દ્રાવક બીનું આંશિક બાષ્પ દબાણ પી બી દ્રાવક બીના મોલ અંશ એટલે કે એક્સ બીના સમપ્રમાણમાં હશે સમપ્રમાણનું સાઇન કાઢવું છે તો લખાશે ચિહ્ન એટલે કળાશે અચળાંક અચળાંક મૂકશું આપણે એનું શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી દ્રાવક દ્રાવ્ય એ માટે લખાશે બાષ્પ દબાણ બરાબર શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ ગુણ્યા મોલ અંશ એવી રીતે બી માટે લખાશે ઘટક બી પી પી બી બરાબર પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી હવે ડાલ્ટનના નિયમ મુજબ ડાલ્ટનના આંશિક નિયમ મુજબ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ દબાણ મુજબ દ્રાવણનું કુલ દબાણ દ્રાવણનું કુલ દબાણ દ્રાવણમાં રહેલા દરેક ઘટકના આંશિક દબાણના સરવાળા બરાબર થાય ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એટલે કુલ દબાણ દ્રાવણમાં રહેલા દરેક ઘટકના આંશિક દબાણના સરવાળો બરાબર થાય એટલે કે પી કુલ એટલે દ્રાવણનું કુલ દબાણ પી કુલ લખીએ તો દ્રાવણના દરેક ઘટક એટલે કે એ વત્તા ઘટક બી ના આંશિક દબાણના સરવાળા બરાબર થાય એટલે પી એ બરાબર પી કુલ બરાબર પી એ પ્લસ પી બી કિંમત મૂકી દઈએ તો પી કુલ એટલે ટોટલ દબાણ બરાબર પી એ જે જગ્યા પર લખાશે પી ઝીરો એ ઇન્ટુ એક્સ એ પ્લસ પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી પી કુલ બરાબર પી એ ઝીરો એ ઇન્ટુ એક્સ એ પ્લસ પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી મોલ અંશ બરાબર ખબર છે મોલ અંશ મોલ અંશ માટે એટલે કે એક્સ પ્લસ એક્સ બી મોલ અંશ દ્રાવણમાં રહેલા દરેક ઘટકના મોલ અંશનો સરવાળો એક થાય એટલા માટે આમ એક્સ એ બરાબર શું લખાશે એક ઓછા એક્સ બી એક્સ એ બરાબર એક ઓછા બી એટલે એક્સ એની જગ્યા પર આ કિંમત મૂકી દે તો પી કુલ બરાબર સૂત્ર હતું આપણું પી કુલ બરાબર સૂત્ર હતું પી પી ઝીરો એ ઇન્ટુ એક્સ એ પ્લસ પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી એક્સ એની જગ્યા પર મૂકી દે તો લખાશે પી ઝીરો એ ઓછા કૌંસમાં લખાશે એક ઓછા એક્સ બી પ્લસ પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી અને અંદર મલ્ટીપ્લાય કરી નાખી ગુણાકાર તો શું લખાશે પી ઝીરો એ ઓછા પી ઝીરો એ ગુણ્યા એક્સ બી વત્તા પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી પ્લસ વાળું છે ને આ બાજુ લખીએ અને નેગેટિવ વાળું છે ને આ બાજુ લખીએ તો સૂત્ર બનશે પી ઝીરો એ પી ઝીરો એ વત્તા પી ઝીરો બી
इनटू एक्स बी અને ઓછા ઓર પેલી બાજુ લખ્યું એટલે p0 a into x b x b x b સરખા છે કોમન કાઢી લઈએ તો બાકી રહેશે p0 a p0 a પ્લસ કૌંસમાં રહેશે p0 b ઓછા p0 a x b કોમન કાઢ્યું તો x b એટલે p કુલ બરાબર લખાશે p કુલ બરાબર p0 a પ્લસ કૌંસમાં pb p0 b માઈનસ p0 a કૌંસ પૂરો ઇન્ટુ ગુણ્યા એક્સ બી એટલે સૂત્ર પરથી લખી શકાય કે દ્રાવણનું કુલ દબાણ એટલે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ બાષ્પ દબાણ તે કોઈ એક ઘટકના દ્રાવણમાં રહેલા કુલ એક કોઈ એક ઘટકના મોલર સાથે સંબંધિત છે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા કોઈ એક ઘટકના મોલર્સના સમપ્રમાણમાં છે અથવા સંબંધિત છે કેમ કે p0 એ અચળ છે p0 b p0 એ અચળ છે માટે p કુલ દબાણ એ કોઈ એક મોલર્સના દબાણના સમપ્રમાણમાં છે બાષ્પ દબાણ p વિરુદ્ધ મોલર્સનો આલેખ દોરવામાં આવે તો શું આલેખ દોરી આપણે પહેલા તો પહેલા ત્રણ ઇક્વેશન આપણે જોઈ લઈએ પહેલું ઇક્વેશન હતું p a બરાબર p0 a into x a બીજું ઇક્વેશન આવ્યું તો આપણું pb બરાબર p0 b into xb pa બરાબર p0 a into xa અને બીજું છે pb equal to p0 b into xb અને ત્રીજું ઇક્વેશન જે લાસ્ટ ઇક્વેશન આવ્યું તો p કુલ બરાબર p0 a plus p0 b minus p0 a into xb ab ab યાદ રાખી લેશું ab ab અથવા 1 2 1 2 જે હોય એ આપણે જે ઘટકના નામ આપ્યા હોય એ પ્રમાણે આ આપણું એક ઇક્વેશન આ બીજું અને આ ત્રીજું હવે ગ્રાફ દોરવાનો છે આલેખ દબાણ વિરુદ્ધ મોલર્સ નો બાષ્પ દબાણ વિરુદ્ધ મોલર્સ નો સંબંધ માસ બાષ્પ દબાણ જે છે xa એની બે વેલ્યુ પોસિબલ હોય એક તો 0 जीरो वैल्यू रखिए बीजी वैल्यू आप रखिए एक्स ए बराबर सपोज वन मैक्सिमम वन है तो वन रखिए पहले ग्राफ दूरी आना है जो सपोज एक्स आ समीकरण में एक्स ए की वैल्यू वन रखिए एक्स ए की वैल्यू एक्स ए की वैल्यू जीरो रखिए तो जीरो इंटू जीरो मतलब वैल्यू आवशे पी ए ये जीरो थी जैसे एट ओरिजिन पॉइंट में आवशे जीरो थी जैसे सपोज आ समीकरण में एक्स ए की वैल्यू वन रखिए સપોઝ 1 રાખે તો PA બરાબર P0 આવશે P0 વેલ્યુ કોઈ સપોઝ અહીં સપોઝ આ P0 P0 એ વેલ્યુ છે સપોઝ આ P0 એ વેલ્યુ છે આ થયો સમીકરણ બે પોઈન્ટ ને આપણે જોઈન કરી દઈએ બીજો ગ્રાફ એને દોરીએ સપોઝ એક્સ બી ની વેલ્યુ 0 હોય અને એક્સ બી ની વેલ્યુ 1 તો સપોઝ એક્સ બી ની વેલ્યુ સમીકરણમાં 0 મૂકે તો પી બી બરાબર પી 0 બી 0 આવશે એટલે કે ઓરિજિન માં જ આવશે સપોઝ 1 મૂકે તો પી બી બરાબર પી 0 બી થાય તો પી 0 બી ની વેલ્યુ સપોઝ 1 મૂકે તો કોઈ પોઈન્ટ અહીં છે તો આ બે પોઈન્ટને કનેક્ટ કરી દઈએ આ હશે પી ઝીરો બી પી ઝીરો બી પછી થર્ડ ઇક્વેશન માં જોઈએ કે એક્સ બી ની વેલ્યુ 0 મૂકી દઈએ 0 મૂકે તો આખું 0 થઈ જશે પી કુલ બરાબર પી 0 એ થશે પી કુલ બરાબર પી 0 એટલે સપોઝ પી 0 છે એ થશે
सपोज पी जीरो बी ने एक्स बी ने वेल्यू वन मूकी तो वन एटले वन थी जैसे पी ए पी ए कैंसल थी जैसे बाकी रहे पी कुल बराबर पी जीरो बी तो पी जीरो बी आ लबे पॉइंट ने कनेक्ट कर दीजिए तो पी टोटल आ जाए आपको ग्राफ से पी कुल बराबर पी ए प्लस पी बी पी कुल बराबर पी ए प्लस पी बी जहां आपने कई कंडीशन रखी है तो कि जहां पी जीरो ए पी जीरो ए बास्पो थोड़ा वधारे छे वधारे बास्पो से जैसे पी जीरो बी ओछो बास्पो से पदार्थ छे એટલે કે બહુ ઓછો બાસ્પો છે તો આ કન્ડિશન પરથી આપણે એનો ગ્રાફ અથવા તો આલેખ દોર્યો પછી નું છે બાષ્પ કલામાં જો દબાણ શું તો બાષ્પ કલામાં બાષ્પ કલામાં ઘટકના મોલ્સ ઘટકના મોલ્સ એક ઘટકનો વાય એ અને ઘટક બી નો મોલ્સ વાય બી હોય તો ડાલ્ટનના નિયમ અનુસાર લખી શકાશે પી એ બરાબર બાષ્પ ઘટક બાષ્પ કલાના મોલ્સ એ ઇન્ટુ પી કુલ અને બીજું લખી શકાશે પી બી બરાબર વાય બી ઇન્ટુ પી કુલ એવી જ રીતે કોઈ બીજો ઘટક છે સપોઝ પી આઈ શોધવું છે તો લખાશે વાય આઈ ઇન્ટુ પી બાષ્પકલામાં ઘટકના મોલ સપોઝ વાય એ હોય અને ઘટક બી છે એના મોલ વાય બી હોય તો ડાલ્ટનના નિયમ અનુસાર પી એ શોધવું હોય તો વાય બી ઇન્ટુ પી કુલ કરે અને પી બી ઘટક બી માટે પી બી બરાબર વાય બી ઇન્ટુ પી કુલ એટલે કોઈ બી ઘટક છે તો આઈ બરાબર પી આઈ બરાબર વાય આઈ ઇન્ટુ કુલ પી કુલ લખાશે એના પછીનો જે બીજો છે એ ડાલ્ટનનો નિયમ રાઉલ્ટનો નિયમ અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક અબાષ્પશીલ દ્રાવ્ય છે અને બાષ્પશીલ દ્રાવક છે તો એના માટે શું કરે છે બાષ્પશીલ દ્રાવક છે તો દ્રાવક જે છે એનું બાષ્પ દબાણ બાષ્પશીલ દ્રાવક છે એની સપાટી પર બાષ્પશીલના જ ઘટકો હશે એનું દબાણ બાષ્પ દબાણ જે છે સપોઝ તે શુદ્ધ અવસ્થામાં બાષ્પશીલ દ્રાવક જે છે એનું નામ આપી દઈએ સપોઝ બાષ્પશીલ દ્રાવક છે એને એ અને એને નામ આપે એ એનું બાષ્પ દબાણ થશે પી એ પી એ ઝીરો શુદ્ધ અવસ્થામાં એમાં કોઈ અબાષ્પશીલ ઘટક ઉમેરવામાં આવે છે કે દ્રાવ્ય અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે તો જે સપાટી પર જે દ્રાવકના જ ખાલી ઘટક કણો હતા હવે દ્રાવકના ઘટકોની જગ્યા પર અદ્રાવ્યના અદ્રાવ્ય જે બાષ્પશીલ છે સોરી અબાષ્પશીલ દ્રાવ્ય છે એના ઘટકો પણ અંદર ગોઠવાયેલા છે એટલે કે જે શરૂઆતમાં જે બાષ્પ દબાણ હતું સપોઝ વધારે હતું જ્યારે આમાં બાષ્પ દબાણ શું થશે ઘટશે એટલે કે બાષ્પશીલ દ્રાવકનું બાષ્પ દબાણ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા બાષ્પશીલમાં જે બાષ્પ દબાણ છે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે જે સપાટી જે પર જે ઘટકોની સંખ્યામાં ઘટાડો થાય છે માટે બાષ્પ દબાણમાં શું પણ થશે ઘટાડો થશે એટલે કે દ્રાવણ બનતા બાષ્પ દબાણ જે છે એને લખીએ આપણે પી એ પી એ એટલે શું કીધું તો બાષ્પશીલ દ્રાવક હતું ત્યારે બાષ્પ દબાણ એ શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ પી ઝીરો એ કેવું હશે વધારે હશે નહીં લખી શકાશે
શુદ્ધ અવસ્થાનું બાષ્પદબાણ પી ઝીરો એ વધારે હશે એટલે કે ગ્રેટર દેન પી ઝીરો એ એટલે કે ઘટાડો થશે શુદ્ધ દ્રાવક હશે ત્યારે અબાષ્પીભૂત દ્રાવ્ય ઉમેર શુદ્ધ દ્રાવકમાં તો દ્રાવકની સપાટી પર જે ઘટક કણો હતા દ્રાવકના એ ઘટક કણોની સંખ્યામાં ઘટાડો થાય છે જેથી જે બાષ્પદબાણ જે પહેલા હતું એના કરતાં બાષ્પદબાણમાં કણો ઓછા થતા બાષ્પદબાણમાં ઘટાડો થાય છે એટલે કે શુદ્ધ અવસ્થાનું બાષ્પદબાણ P0A હોય અને દ્રાવણનું PA હોય તો P0A ગ્રેટર ધેન P0PA એટલે કે બાષ્પ શુદ્ધ અવસ્થાનું બાષ્પદબાણ દ્રાવણના બાષ્પદબાણ કરતાં વધારે હશે તો એના માટે રાઉટનો નિયમ લખી શકાય રાઉટના નિયમ મુજબ દ્રાવણના તો આખા દ્રાવણમાં જે બાષ્પ દબાણ છે બાષ્પ દબાણ કોના લીધે ખાલી આવશે તો કે બાષ્પ છે દ્રાવકના લીધે જ આવશે બાષ્પ દબાણ જે છે ખાલી દ્રાવકના લીધે જ આવશે એટલે નિયમ મુજબ હતું કે દ્રાવણમાં રહેલા ઘટકનું બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હશે રાઉલના નિયમ મુજબ દ્રાવણમાં રહેલા ઘટકનું બાષ્પદબાણ દ્રાવણમાં ઘટકનું બાષ્પદબાણ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હશે એટલે કે આ જે દ્રાવણ છે જ્યારે અબાષ્પીભૂત દ્રાવ્ય અને બાષ્પીભૂત દ્રાવક હોય ત્યારે દ્રાવણનું બાષ્પદબાણ ખાલી દ્રાવણનું બાષ્પદબાણ ખાલી દ્રાવકના એટલે કે બાષ્પીભૂત દ્રાવકના લીધે જ હશે બાષ્પીભૂત દ્રાવકના લીધે હશે દ્રાવક જે છે એને આપણે નામ આપ્યું દ્રાવક સપોઝ એ એનું બાષ્પ દબાણ જે છે એ લખાશે PA ચલે છે XA ને ચલે છે એનું સાઇન કાઢવું સમપ્રમાણનું સાઇન કાઢવું PA બરાબર P0A ઇન્ટુ XA બાષ્પ દબાણ તેના ઘટકના સમપ્રમાણમાં હશે તેના મોલ અંશના સમપ્રમાણમાં હશે એટલે PA બરાબર સમપ્રમાણનું સાઇન કાઢવું હોય તો P કોઈ મૂકવું પડે તો PA દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ ને એના મોલ અંશ હશે બરાબર એના પછીનું જે છે ગ્રાફ દોરીએ આલેખ દોરીએ દબાણ વિરુદ્ધ બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો ગ્રાફ દોરવામાં આવે આલેખ દોરવામાં આવે તો સીધી રેખા મળશે આલેખ દોરવામાં આવે એક્સ અને આ પછી દબાણ ઝીરો થઈ જશે PA ની વેલ્યુ ઝીરો આવશે એક્સ એ બરાબર વન મૂકે તો વેલ્યુ પી એક્સ એ બરાબર વન મૂકે તો PA ની વેલ્યુ P0A આવશે સપોઝ P0A કોઈ પોઈન્ટ છે સપોઝ આ પોઈન્ટ પર તો આ બે પોઈન્ટને કનેક્ટ કરી દઈશું તો આ ગ્રાફ છે આપણો P0A